નમસ્કાર વાયબ્રન્ટ લાઈવ ન્યૂઝમાં હું જિગ્નેશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ બુલેટિનની રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે ભારે વરસાદ માટે હજુ પણ લોકોએ રાહ જોવી પડશે વરસાદ પાછો ખેંચાતા સમગ્ર રાજ્યમાં ચિંતાના વાદળો છવાયા છે તેમજ રાજ્યના જગતના તાત માટે વધુ એક માઠા સમાચાર છે કે આગામી દિવસોમાં પંદર ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી આ વર્ષે ચોમાસુ સિઝનમાં રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદ પાછો ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે તો ખેડૂતો પાક બચાવવા મેઘરાજા મહેર કરે તેની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવામાન વિભાગે કરેલી આગાહી ખેડૂતો માટે ચિંતાના સમાન છે રાજ્યમાં આ વખતની ચોમાસાની સિઝનની વાત કરીએ તો અત્યાર સુધી બાર ઇંચ જેટલો વરસાદ રાજ્યમાં વરસ્યો છે જે સમગ્ર સિઝનના કુલ છત્રીસ પોઈન્ટ સાત ટકા જેટલો વરસાદ છે જોકે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે રાજ્યમાં સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આજે નવ ઓગસ્ટના રોજ રાજપીપળા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગણપત વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા વિજય રૂપાણીએ આ કાર્યક્રમમાં ભૂમિપૂજન કર્યું તેમજ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાત મુરત કરવામાં આવ્યું હતું તેમજ રૂપિયા ત્રણસો એકતાળીસ કરોડના ખર્ચે છસો ઓગણચાલીસ એકરમાં નિર્માણ પામનાર બિરસા મુંડા આદિવાસી વિશ્વવિદ્યાલયનું એ ખાત મુહૂર્ત કર્યું આ ઉપરાંત વિજય રૂપાણીએ લગભગ રૂપિયા એક હજાર બસો બાવીસ કરોડના ખર્ચે સિત્તેર કામોના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અંદાજિત રૂપિયા ચારસો સિત્યાસી કરોડના ખર્ચે એકસો નવ્વાણું કામોના ઈ લોકાર્પણ કરવામાં આવ્યા હતા તેમજ પાંચ લાખ આદિજાતિના વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ રૂપિયા એંશી કરોડના લાભો રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે રાજ્યમાં અકસ્માતની ઘટના વારંવાર બનતી હોય છે ત્યારે ગઈકાલે રાત્રે ત્રણ કલાકની આસપાસ સાવરકુંડલાના બાઢડામાં મોટી કરુણ ઘટના બની હતી જેમાં બાઢડા નજીક મહુવા તરફ જતા ટ્રકે કાબુ ગુમાવતા દસ ફૂટના ખાડામાં ટ્રક ખાબક્યો હતો આ દરમિયાન ટ્રક ઝૂપડા પરથી પસાર થતા ઝૂપડામાં સૂઈ રહેલા આઠ લોકોના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા એકસો આઠ દ્વારા ઘાયલ લોકોને અમરેલી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ આ ઘટના અંગે જાણ થતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો અને અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને રૂપિયા ચાર લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે અને આ સાથે જ અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને યોગ્ય મદદ પૂરી પાડવા વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત દેશનું નામ રોશન કરી ટોક્યો ઓલિમ્પિકમાંથી પરત આવેલા ભારતીય ખેલાડીઓનું દિલ્હી એરપોર્ટ પર ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ સમગ્ર દેશમાં આ ખેલાડીઓના સ્વાગતથી ખુશીનો માહોલ છવાઈ ગયો છે આ ઉપરાંત તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ દિલ્હી એરપોર્ટ પર કરવામાં આવ્યા હતા તેમજ દિલ્હી એરપોર્ટ પર ખેલાડીઓને જોવા માટે તેઓના સ્વાગત માટે લોકોની ભીડ ઉમટી પડી હતી દિલ્હી એરપોર્ટ ખાતે ખેલાડીઓના સ્વાગત માટે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ ખેલાડીઓનું બેન્ડ વાજા સાથે નાચ ગાન કરી અને ફુલહાર પહેરાવી લોકોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું તેમજ આજે સાંજે સાડા છ કલાકે તેમનું દિલ્હીની અશોક હોટલ ખાતે આ તમામ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ રમતગમત મંત્રી કિરણ રિજિજુ તેમજ રમત ગમત મંત્રી અનુરાગ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ ખાતે ભગવાન સોમનાથ મહાદેવની આરતી ઉતારીને પૂજા કરી આશીર્વાદ લીધા આ ઉપરાંત સોમનાથ ખાતે નિર્માણ પામનાર સર્કિટ હાઉસની મુલાકાત લીધી હતી અને સર્કિટ હાઉસના બાંધકામની ચકાસણી કરી સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી તેમજ આ સર્કિટ હાઉસનું નિર્માણ થયા બાદ રોકાણ કરવા માટે આવનારા મહાનુભાવોને સમુદ્ર સોમનાથ મંદિર અને કુદરતી નજારાના સારી રીતે તેઓ દર્શન કરી શકશે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આણંદ નગરપાલિકાની સામે આવેલ મયુર સેલ્સ નામની ફટાકડાની દુકાનમાં લગભગ સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ભયાનક આગ લાગી હતી ફટાકડાની દુકાનમાં આગ લાગતા સમગ્ર બિલ્ડિંગમાં આગ ફેલાઈ હતી ફટાકડાની દુકાનમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે આજુબાજુની ઇમારતમાં પણ આગ ફેલાઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક સમગ્ર આગને ઠારવાની કામગીરી શરૂ કરી હતી કરતાં વધારે ફટાકડાનો માલ સામાનનો જથ્થો રાખતા આગ લાગવાની શક્યતા છે તેમજ આગને સાત થી વધુ બાઇક અને એક કાર સળગી હોવાનું નુકસાન થયાનું માલુમ પડ્યું છે આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે તેમજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દુકાનમાં લાગેલી આગને ઠારવાની કામગીરી કરવામાં આવી હતી બસ આટલું જ વધુ જાણકારી માટે જોતા રહો વાયબ્રન્ટ લાઈવ ન્યૂઝ નિર્ભય સત્ય જનતાનો અવાજ